હેલો ગાઈસ, ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં આવતીકાલે જે આપણે એસએસનું પેપર છે એના કેટલાક આઈએમપી સવાલો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે પારિભારિક શબ્દોનો અર્થ સમજાવો એવા સવાલો પૂછી શકાય છે. તો તેમાં તમને હિમવર્ષા, એવી રીતે મોસમી પવનો, એની સાથે સાથે તમે શું કરી શકો છો તો આમ્રવૃષ્ટિ, રવિ પાક, જંગલ, મેંગ્રુવ, એવી રીતે તમે જે છે કરી શકો છો કે ખરાઉ જંગલ, ઝૂમ ખેતી, કુદરતી વનસ્પતિના પ્રદેશો, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને એવી રીતે માંસાહારી પ્રાણીઓ અને ગુટખર વગેરે જે છે એ તમે કરી શકો છો. એવી રીતે વાત કરીએ તો વિભાગ નંબર બીમાંથી તમને શું પૂછાઈ શકે છે. તો મિત્રો, વિભાગ નંબર બીમાંથી તમે જે છે બીજા નંબરનો જે સવાલ છે કે વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી એ તમે કરી શકો છો. એવી રીતે ત્રીજા નંબરનો સવાલ અને પાંચમા નંબરનો સવાલ કરી શકો છો. એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 4માંથી પહેલા નંબરનો સવાલ કરી લેજો અને એવી રીતે ચોથા અને પાંચમા નંબરનો સવાલ કરી લેજો. એવી રીતે પ્રકરણ નંબર 5માંથી પહેલો, બીજો અને ચોથા નંબરનો સવાલ જે છે એ તમે કરી શકો છો. એવી રીતે વાત કરીએ તો છે 6ઠા નંબરનો ચેપ્ટર છે એમાંથી તમે પહેલો, ત્રીજો અને જે પાંચમા નંબરનો જે સવાલ છે એ તમે કરી શકો છો. એની સાથે સાથે પ્રકરણ નંબર 9ની વાત કરીએ તો અહીંયા જે છે તમે મૂળભૂત હકોના ભંગ માટે અદાલતનો આશરો લઈ શકાય છે, આ જે કારણ છે તમને પૂછી શકાય છે. એવી રીતે મૂળભૂત હક કોને કહેવામાં આવે છે અને તેનું મહત્ત્વ શું છે એ પણ તમને સવાલ જે છે એક્ઝામમાં પૂછી શકાય તેવા સવાલો છે. એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 14માંથી જે છે મિત્રો તમે બીજા ત્રીજા નંબરનો જે સવાલ છે કે સંકલ્પના સમજાવો ખડક અને ખનિજ એના વિશે તમને પૂછી શકાય છે. એવી રીતે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે પણ તમને પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ પ્રકરણ નંબર 15માં તો પ્રકરણ નંબર 15માં જે છે તમને જે છે બીજા નંબરનો સવાલ, ત્રીજા નંબરનો સવાલ અને જે પાંચમા નંબરનો જે સવાલ છે એના વિશે તમને એક્ઝામમાં પૂછી શકાય છે. એવી રીતે વાત કરીએ પ્રકરણ નંબર 16માંથી તો તમને જે છે ને પૃથ્વીની આકૃતિ પર આકૃતિ દોરી તેના પર આપણને કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત આ જે ત્રણ રેખાઓ છે એ તમને પૂછી શકાય છે. એવી રીતે ચોથા નંબરનો સવાલ છે કે વાતાવરણીય ઢોળાવ વિશે તમને સમજાવવાનું છે અને કોરોમંડળ કિનારે શિયાળામાં વરસાદ સાથી પડે છે એના વિશે પણ તમને પૂછી શકાય તેવો સવાલ છે. એવી રીતે વાત કરીએ તો વિભાગ નંબર સીમાંથી તો વિભાગ નંબર સીમાંથી મિત્રો તમે શું કહી શકો છો તો એક તો પહેલા નંબરનો જે સવાલ છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું છે એ તમને પૂછી શકાય છે. એવી રીતે ક્યુબાની કટોકટી વિશેની જે માહિતી છે એના વિશે પણ તમને એક્ઝામમાં પૂછી શકાય છે અને એવી રીતે બર્લિનની નાકાબંધી જે છે એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ પ્રકરણ નંબર 10માંથી તો જે સ્પીકરની મર્યાદાઓ સ્પીકર જે છે ગ્રહની મર્યાદાનો રક્ષક છે એ સાદી છે એ પૂછી શકાય છે. રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા શું છું છે એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ તો અંદાજપત્ર અને સાંસદની લાયકાત વિશે પણ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. પ્રકરણ નંબર 11માંથી બીજો, ચોથો અને 6ઠા નંબરનો જે સવાલો જે છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલો છે. એવી રીતે વાત કરીએ તો ભારતના રેખાંકિત નકશામાં કેટલાક વિગતો બતાવવાનું છે તો ટાપુઓ અને મહાસાગરમાં તમને અરબ સાગર જે છે એ ખૂબ જ એક્ઝામમાં પૂછાય એવો સવાલ છે. તો તમે અરબ સાગર કરી શોધી શકો છો. એવી રીતે અંદમાન, નિકોબાર અને પોર્ટ બ્લેયર જે છે એના વિશે તમને એક્ઝામમાં પૂછી શકાય છે. એવી રીતે સ્થળમાં વાત કરીએ તો કર્કવૃત, તિરુવનંતપુરમ, ચેરાપુંજી અને મુંબઈ આ જે સવાલ જગ્યાઓ જે છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. એવી રીતે પ્રકરણ નંબર 15માંથી મહી નદી, નર્મદા નદી, કાવેરી નદી અને મહાનદી વિશે પૂછી શકાય છે અને પ્રકરણ નંબર 17માંથી જે જંગલો જે છે એ જંગલોમાંથી જે છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને આલ્પાઇન જંગલો જે છે આ સવાલો તમે કરી લેજો. એવી રીતે વિભાગ નંબર ડીની વાત કરીએ તો વિભાગ નંબર ડીમાંથી મિત્રો તમને સાયમન કમિશન વિશે પૂછી શકાય છે. તો સાયમન કમિશન ખાસ કરીને જજો તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ ચોથા નંબરનો સવાલમાં કે ગાંધીજીએ ભારતના ભાગલા કેમ સ્વીકાર કર્યો એના વિશે પણ પૂછી શકાય છે અને સુભાષચંદ્ર બોસનો હાલમાં જન્મ જયંતિ ગઈ છે તો સુભાષચંદ્ર બોસ વિશે ટૂંક નોંધ જે છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ પ્રકરણ નંબર 17માં તો પ્રકરણ નંબર 17 વિષયમાં તમે જંગલના વિનાશના કારણો પૂછી શકાય છે. એવી રીતે જંગલના જતન માટેના ઉપાયો તમને પૂછી શકાય છે અને જંગલોની જે ઉપયોગિતા છે એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલો છે. એવી રીતે પ્રકરણ નંબર 18ની વાત કરીએ તો પ્રકરણ નંબર 18માંથી જે છે તમને પહેલા નંબરનો જે સવાલ છે કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો શું શું છે એ પૂછી શકાય છે. પછી વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. એવી રીતે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપવાનું છે એ પણ તમને પૂછી શકાય છે અને વન્યજીવ સંરક્ષણ માટેની કેટલીક પરિયોજના વિશે તમને ટૂંકમાં નોંધ લખવાની છે એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય એવા સવાલો છે. તો ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.